તમને ખબર છે મને ભારતનો એક એવો કાયદો મળ્યો છે જે કાયદાના આધારે આપણા દેશમાં તમાકુ કે તમાકુના રિલેટેડ કોઈ પણ પ્રોડક્ટની એડ કરવું ઇલીગલ છે. કયો કાયદો છે અને એ કાયદામાં શું શું કીધું છે અને કંપનીઓ એ કાયદાથી બચવા માટે શું કરે છે એ તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજી ઠક્કર. અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ ઉપર હમણાં એક પોસ્ટ મૂકી હતી, જે પોસ્ટમાં એમણે લખ્યું છે કે એમણે એક સ્પેસિફિક બ્રાન્ડની એડ કરી, જે એડ પછી એમના ફેન્સ બહુ જ નારાજ થયા. એના લીધે થઈને એ એડમાંથી એ હટી જવા માંગે છે અને હવે એ એડ કન્ટિન્યુ નહીં કરે. જ્યાં સુધી કોન્ટ્રાક્ટ છે ત્યાં સુધી ચાલશે, જેટલા પૈસા કમાયા એડમાંથી એ બધા ચેરિટીમાં દાન કરી દેશે સારા કામ માટે. આ જ વસ્તુ અજય દેવગનને પૂછી તો અજય દેવગને એવું કીધું આપણને કે યાર તમે પ્રોડક્ટ બેન કરી દો ને, મને શું કામ એડ ના કરવાનું કહો છો. અજય દેવગને એવું પણ કીધું કે એ તો એક ઇલાયચીની એડ કરે છે, એમાં કોઈ બી ખોટું પ્રોડક્ટની એડ એ કરી નથી રહ્યા. એમ જોવા જઈએ ટેકનિકલી તો વાત સાચી જ છે, આપણા દેશમાં તમાકુની એડ નથી કરી શકતા. એનો કાયદો શું કહે છે એવું તમને આગળ કહું, પણ એની પહેલાં મારે તમને આ શબ્દ સમજાવવો છે, સરોગેટ એડ્સ. સરોગેટ એડ એટલે આપણા દેશમાં એલ્કોહોલ એટલે દારૂના કોઈ પણ પ્રોડક્ટની કે પછી તમાકુ કે સિગરેટ જેવા પ્રોડક્ટની એડ નથી કરી શકતા, એટલે સરોગેટ એડ્સ યુઝ કરવામાં આવે છે. આ અજય દેવગનનો ફોટો તમને બતાડું છું. આ 2006ની એક એડમાંથી મેં એક સ્ક્રીનશોટ લીધો છે. આ એડમાં એ એક બહુ જ ફેમસ બ્રાન્ડનું સોડા વેચતા હતા. હવે એ બ્રાન્ડનું નામ તમને અગર ખબર હોય તો તમે એક સમજી જ જશો કે આ બ્રાન્ડ સોડા કે પાણી માટે પ્રખ્યાત નથી, આ બ્રાન્ડ એક એલ્કોહોલિક બેવરેજ છે. અને આ એલ્કોહોલિક બેવરેજની એડ નથી કરી શકતા એટલે સરોગેટ એડ કરે છે, બીજું પ્રોડક્ટ તૈયાર કરીને એ પ્રોડક્ટની એડ કરે છે. બસ એ જ રીતે તમાકુની એડ નથી થતી એટલે ઇલાયચી કરીને એ જ પ્રોડક્ટની એડ કરવામાં આવે છે. અને આ બધી કંપનીઝે એટલે કરવું પડે છે કારણ કે આપણા દેશમાં કોટપા એક્ટ 2003થી લાગેલો છે. કોટપા એટલે સિગરેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003. આ એક્ટમાં ઘણી બધી વસ્તુઓ લખી છે. સૌથી પહેલા આ એક્ટમાં સિગરેટ અને તમાકુના અલગ અલગ પ્રોડક્ટને પ્રમોટ ના કરી શકાય, એની એડવર્ટિઝમેન્ટ ના કરી શકાય એની વાત કરી છે. એના સેલ ડિસ્ટ્રીબ્યુશન ઉપર એક રેગ્યુલેશન લાગી શકે, એના દરેક કોમર્શિયલ એસ્પેક્ટ ઉપર રેગ્યુલેશન લાગી શકે, આપણા દેશનો કાયદો એને કંટ્રોલ કરી શકે એવી વાત કરી છે. યંગ જનરેશન એટલે નાના બાળકો કે નાની ઉંમરના લોકો, બહુ જ નાની ઉંમરે ટોબેકોના વ્યસન એમને ના લાગી જાય ને એના માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાના સેક્શન 5માં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ટોબેકો કે ટોબેકોના અલગ પ્રોડક્ટ્સની એડ ના કરી શકાય. સેક્શન 5માં આ લખ્યું છે, એનાથી આપણને ખબર પડી કે એડ ના કરી શકાય. પણ હજુ હું ડીપ ઉતરું તો સેક્શન 5ના પોઈન્ટ નંબર 3માં એવું લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ટોબેકો કે ટોબેકોના પ્રોડક્ટ્સની એડ તો ના કરી શકે, પણ એના ટ્રેડમાર્કની પણ એડ ના કરી શકે. આ વાંચીને હું ચોંકી ગયો કે યાર ટ્રેડમાર્ક એનો મતલબ કંપનીનું નામ, કે આપણે માની લો જે કંપની તમાકુ બનાવે છે પાન મસાલો બનાવે છે એ જ કંપની ઇલાયચી પણ બનાવે છે, ઇલાયચીની એડ કરાવડાવે છે. તો પછી મેં ટ્રેડમાર્ક ચેક કર્યો તો મને ખબર છે શું ખબર પડી, એ કંપનીનું નામની આગળ પાન મસાલા કરીને એક અલગ ટ્રેડમાર્ક છે અને એ જ કંપનીના નામની આગળ ઇલાયચી કરીને એક અલગ ટ્રેડમાર્ક છે. એટલે ટેકનિકલી આ કાયદાથી બચવા માટે એ કંપનીનું નામ અને ઇલાયચી એ આખો એક અલગ ટ્રેડમાર્ક કરી દેવામાં આવ્યો છે. અને અગર આ જ વસ્તુ તમે કે હું આટલી ઇઝીલી સમજી શકીએ છે તો આ વસ્તુ સરકાર કેમ નથી સમજતી? સરકાર કેમ ટોબેકોના પ્રોડક્ટ્સ બેન નથી કરતી, સિગરેટ્સ બેન કેમ નથી કરતી? તો એના માટે મેં શોધ્યું કે સરકારે ક્યારે ક્યારે ટોબેકોની કઈ કઈ પ્રોડક્ટ્સ બેન કરી છે. તો મને જવાબ મળ્યો કે વર્ષ 2011માં આપણા દેશમાં જ્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન લાગ્યા ત્યારે ગુટકા ઉપર પ્રતિબંધ મુકાવવામાં આવ્યો હતો. આ જે પ્રતિબંધ ગુટકા ઉપર મુકાયો છે, ઘણા બધા રાજ્યોએ જાતે આ પ્રતિબંધને લાગુ કરવાનો હોય છે, આ પ્રતિબંધ કેન્દ્ર સરકારે નથી મૂક્યો અને આમાં ઘણા બધા રાજ્યોએ પ્રતિબંધ મૂક્યો બી છે. ગુજરાતમાં આજે ગુટકાનું પ્રોડક્શન કે વેચાણ ફક્ત એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સ જ કરી શકે છે. મહારાષ્ટ્રમાં એમાં બી સ્પેસિફિકલી મુંબઈમાં ગુટકા ઉપર બહુ જ સ્ટ્રિક્ટ પ્રતિબંધ છે, દિલ્હીમાં પણ એક પ્રતિબંધ છે. પણ આમાં શું હતું, ગુટકા એટલે અલગ અલગ પ્રોડક્ટ મિક્સ કરીને એક જ પાઉચમાં વેચાતું હતું. હવે પછી કંપનીઓએ શું કર્યું, ગુટકા ઉપર પ્રતિબંધ લાગી ગયો એટલે લૂઝ તમાકુ અલગ પડીકીમાં વેચાવા લાગ્યું,
પાન મસાલા અલગ પડીકીમાં વેચાવા લાગે, સુપારી અલગ પડીકીમાં વેચાવા લાગી અને અંદર બીજા બધા જે મિશ્રણો થતા હોય એ અલગ પડીકીમાં વેચાવા લાગ્યું અને કોઈ પણ ઘરાક જ્યારે કોઈ પણ પાન પાર્લરે જાય છે ત્યારે એ આ બધી અલગ અલગ વસ્તુઓ અલગથી ખરીદીને મિક્સ કરીને પાછું એની એ વસ્તુ બનાવીને ખાઈ શકે છે। એનો મતલબ છે કે જેમ કંપનીઓએ સરોગેટ એડ્સ તૈયાર કરી કે પોતાના પ્રોડક્ટની એડ કરી શકે, બસ એ જ રીતે કંપનીઝે શું કર્યું કે પ્રોડક્ટ જ આખી બદલી કાઢી જેનાથી કાયદો એમને નડતર રૂપે થાય જ નહીં। આ તો હજુ હોલ્ડ પર મૂકો, પછી હું તમને બીજી એક વાત કહું। વર્ષ 2019માં આપણા દેશમાં ઈ સિગરેટ પર બેન કરવા માટે એક નવો કાયદો તૈયાર કરવામાં આવ્યો હતો। ઈ સિગરેટ તમને ખબર હશે, ઈ સિગરેટ શું હતું? સિગરેટ જેવું જ હતું પણ એને બાળવાની જરૂરત ના પડે, એને આપણે ફક્ત ખેંચીએ તો ડાયરેક્ટ નિકોટિન આપણા મગજમાં જતું રહે, ડાયરેક્ટ નિકોટિનની ડિલિવરી કરે, એમાં વચ્ચે જે તમાકુના માધ્યમથી નિકોટિન ડિલિવર કરવામાં આવતું તે તમાકુને ખસેડી દીધું। તો આપણા દેશમાં ઈ સિગરેટ બેન એટલે કરી, સાંભળજો આ બહુ જ મજા આવશે, ઈ સિગરેટ બેન એટલે કરી કારણ કે લોકોના ફેફસા ખરાબ થતા હતા ઈ સિગરેટથી અને એ લોકોને શારીરિક હાનિ પહોંચી શકે છે ઈ સિગરેટથી, એટલે આપણા દેશમાં ઈ સિગરેટ બેન કરી દીધી। ઉર્જા કરીને એક એનજીઓ છે દિલ્હીમાં, જે એનજીઓએ આ બેન મૂક્યો ને એટલે એમણે તરત જ એક પેટિશન ફાઇલ કરી દિલ્હી હાઈકોર્ટમાં કે ભાઈ ઉભારો, તમે એમ કહો છો કે ઈ સિગરેટથી લોકોના શરીર ખરાબ થાય એટલે તમે ઈ સિગરેટ પર બેન મૂકો છો, તો સિગરેટથી ખરાબ થાય એ તો આપણા સૌને સત્ય ખબર જ છે, તો સિગરેટ બેન કેમ નથી કરતા? બધી પ્રકારની સિગરેટ બેન થઈ જ જવી જોઈએ ને। આવું એક પેટિશન ઉર્જાએ દિલ્હી હાઈકોર્ટમાં મૂક્યું છે 2019માં, જેનો ચુકાદો હજુ સુધી આવ્યો નથી। આજના એક વાત કહુંમાં તમને ખબર પડી ગઈ હશે આપણા દેશમાં તમાકુને લાગતા વળગતા કેવા કાયદા બન્યા છે અને કંપનીઓ કઈ રીતે એ કાયદાને પણ ફેરવીને પોતાના ફાયદા કાઢવાની વસ્તુઓ શીખી લે છે। આ વિશે તમારે શું કહેવું છે એ તમે મને આજે કમેન્ટમાં જણાવજો। આજે આપણે કમેન્ટમાં વાતો કરીએ। આજની માહિતી તમને ગમી હોય તો દરેક વ્યક્તિ જોડે શેર કરજો, નોલેજ વધશે અને તમને કંઈક નવી વસ્તુ જાણવા મળશે। આવી જ માહિતી માટે VTVGujarati.com પર એક વાત કહું, રોજે જોતા રહેજો, આપણે ફરી મળીશું।